હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક મિત્રો આજના આપણા આપણાની અંદર આપણે ડિસ્કસ છે ગુજરાતી સાહિત્યના મોસ્ટ એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થવાના છે અત્યાર સુધીના આપણા દસ લેક્ચરની અંદર ટોટલ એસી કરતા પણ વધારે સાહિત્યકારોને આપણે કવર કરી નાખ્યા જેની અંદર આપણે વાત કરીએ તેમના અગત્યના તખલ્લુસ એવોર્ડ અને વિશેષતા ઉપર કેમ કે મિત્રો આ જ બધા ટોપિકમાંથી સૌથી વધારે ક્વેશ્ચન્સ છે મિત્રો એ નીકળતા હોય છે તો મિત્રો અત્યાર સુધીના આપણા દસ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે વિડીયો શરૂ કરતાં પહેલાં આ પણ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો સાથે કોઈપણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને આપણી જે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટ પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેકે દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક કરી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના સર્વપ્રથમ તો બધાને ખ્યાલ જ છે કે વિડીયોની શરૂઆતમાં આપણે ટેસ્ટ લઈએ છીએ આ ટેસ્ટની અંદર ટોટલ પાંચ પ્રશ્નો હશે જેના તમારે આન્સર મને કોમેન્ટ બોક્સની અંદર અથવા તો જે તમે નોટ અને પેન સાથે લઈને બેસો છો તેની અંદર તમારે નોટ ડાઉન કરતું જવાનું છે અને પાંચે પાંચ ક્વેશ્ચન્સના જે આન્સર છે હું તમને વિડીયોના એન્ડમાં આપીશ અને તમારે ચેક કરવાનો છે કે પાંચમાંથી તમારો સ્કોર મિત્રો કેટલો થાય છે અને આ સ્કોર છે મિત્રો એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર પણ લખીને ખાસ જણાવી શકો છો જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે તમારું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે તો આજના આપણા પાંચ ક્વેશ્ચનમાંથી જે પહેલો પ્રશ્ન છે એની વાત કરીએ તો સાત પગલાં આકાશમાં જે નવલકથા છે આ નવલકથાના લેખિકા કોણ છે ખાસ મિત્રો સમજો એક તમને હિન્ટ આપી દીધી છે કે જે સાત પગલા આકાશમાં નવલકથા છે તેની લેખિકા કોઈ મહિલા છે તો આ મહિલાનું નામ તમારે મને જણાવવાનું છે ત્યારબાદ છે કાશ્મીરના પ્રવાસના લેખકનું નામ જણાવો કાશ્મીરનો પ્રવાસની વાત કરી છે મિત્રો ખાસ સમજજો અને પછી જ આન્સર આપજો કાશ્મીરના પ્રવાસના લેખકનું નામ ત્યારબાદ છે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો તો જે રઘુવીર ચૌધરી છે છે બધાને ખ્યાલ આવી ગયો કે એક જ્ઞાનપીઠ એવોર્ડ પણ મળેલો છે કઈ કૃતિ માટે મળેલો છે તો એ પણ ખાસ લખીને જણાવજો પરંતુ અહીંયા તમને એ નથી પૂછેલું કે કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે પરંતુ એ પૂછ્યું છે કે રઘુવીર ચૌધરીને જે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે તેમની પ્રથમ નવલકથા મિત્રો પ્રથમ નવલકથાનું નામ જણાવવાનું છે બરાબર ત્યારબાદ છે અને ધર્મ લક્ષ્મી એક નવલકથા છે જેના એક પાત્ર અથવા તો નામ છે તો એ કઈ નવલકથા છે એ તમારે મને જણાવવાનું છે ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે યા હોમ કરીને પડો ફતે છે આગળ અથવા તો ફતે છે આગે

આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે જવાહરલાલ નહેરુલાલ નહેરુની એક આત્મકથા જેનું નામ છે સ્ટોરી ઓફ માય લાઈફ તો એ જે આત્મકથા છે તેને મારી જીવન કથાના શીર્ષકથી એક સાહિત્યકારે અનુવાદ કરી છે તો એ કયા સાહિત્યકાર દ્વારા અનુવાદ કરવામાં આવી છે તો મિત્રો ખાસ એમાં રાખજો મહાદેવ દેસાઈ દ્વારા તો મિત્રો રાઈટ આન્સર છે ડી મહાદેવ દેસાઈ દ્વારા જે જવાહરલાલ નહેરુની આત્મકથા છે તેને મારી જીવન જીવનકથાના જે શીર્ષકથી અનુવાદ કરી નાખી છે હવે મિત્રો અહીંયા બીજા ત્રણ આપણને ઓપ્શન દેખાય છે મણિલાલ દ્વિવેદી તો ગઈકાલના આપણા લેકચરની અંદરમાં વાત કરી હતી જે મણિલાલ દ્વિવેદી છે મિત્રો તેમનો જન્મ થયો છે નડિયાદની અંદર બરાબર બે ત્રણ વસ્તુ ખાસ આપણે જે ઓપ્શન છે તેની માહિતી લઈ લઈએ જેથી આપણે રિવિઝન થઈ જાય

જ્યાં લોર લિટન દ્વારા લખવા લખવામાં આવેલી આ નવલકથા જેનું રૂપાંતર કોના દ્વારા કરવામાં આવ્યું છે મણિલાલ દ્વિવેદી દ્વારા બરાબર આગળ વધીએ અને નેક્સ્ટ ઓપ્શન છે આપણો ગૌરીશંકર જોશી તો સૌથી તો પહેલાં એ યાદ રાખો કે ગૌરીશંકર જોશીનું ઉપનામ શું છે તો કે ધૂમકેતુ બરાબર ધૂમકેતુ તેમનું ઉપનામ છે બે ત્રણ વસ્તુ બીજી યાદ રાખવાની છે ધૂમકેતુના સંદર્ભમાં જેમ કે જે ધૂમકેતુ છે મિત્રો તેના દ્વારા જે રવિન્દ્રનાથ ટાગોરની જે નોબલ પ્રાઇઝ વિનર જે કૃતિ છે જેનું નામ છે ગીતાંજલિ તો આ ગીતાંજલિનો પણ મિત્રો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું છે તો આપણા ગૌરી શંકર જોશી દ્વારા તો મિત્રો એક પ્રકારની ટ્રીક જ છે કે જેટલા પણ અનુવાદકને લગતા પ્રશ્ન છે અનુવાદને લગતી જે માહિતી છે તેને એક સાથે યાદ રાખવાનો પ્રયાસ કરો બરાબર

કે જે ટૂંકી વાર્તા છે મિત્રો તેને કયા નામથી ઓળખાવે છે ગૌરીશંકર જોશી તો કે તણખા તરીકે તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો ત્યારબાદ એક ઓપ્શન છે ભાલણ તો ભાલણ કોણ છે મિત્રો તો કે આપણા આખ્યાન પિતા છે બરાબર આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે કવિ ભાલણને અને કવિ ભાલણ પણ મિત્રો એક શ્રેષ્ઠ અનુવાદક તરીકે પણ ઓળખાય છે એક પ્રકારના શ્રેષ્ઠ અનુવાદક છે તેમણે જે કાદંબરી જે બાણભ રચિત જે કાદંબરી છે તેનું અનુવાદ મિત્રો સંસ્કૃતમાંથી ગુજરાતી સાહિત્યમાં કર્યું એટલા જ માટે તેને અનુવાદક શ્રેષ્ઠ કવિઓમાં ગણના કરવામાં આવે છે ભાલણ છે મિત્રો તેમની એક બે કૃતિ પણ યાદ રાખવું જેમ કે નડાખ્યાન છે દસમ સ્કંદ છે બરાબર તો આવી બે ત્રણ કૃતિ પણ તેમના વિશેની યાદ રાખી શકો છો હવે આપણે વાત કરીએ આપણા મહાદેવ દેસાઈની તો મહાદેવ દેસાઈને એક બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે જેમ કે તેમનું જન્મસ્થળ

તો તેમની જે આત્મકથા છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ તેમની પણ જે અનુવાદ છે એ મારી જીવન કથાના શીર્ષકથી આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખો આગળ વધીએ તો અહીંયા આપણો ક્વેશ્ચન છે આશ્રમનો ઉલ્લુ ક્યા સાહિત્યકારનો તખલ્ુસ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો બને છે આશ્રમનો ઉલ્લુ કયા સાહિત્યકાર નું તખલ્ુસ છે તો ખાસ તમે રાખજો કિશોરલાલ જે મશરૂ છે

બરાબર એના સંદર્ભમાં પણ બે ત્રણ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે તરીકે કોણે ઓળખવામાં આવે છે તો કે ભાલા કથારિયા અથવા તો કલા બરાબર કલાંત છે એ આપણા કોણ છે ગુજરાતી ગઝલના પિતા છે એક વસ્તુ એ યાદ રાખવાની છે બીજા એક ગઝલ લખે છે એટલે કે એટલે એટલે કે શ્રેષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ત્યારબાદ મિત્રો અહીં જોઈ શકાય છે બરકત અલી વિરાણી તો આપણા પ્રીવિયસ લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરી હતી બરકત અલી વિરાણી વિશે તો જે બરકત અલી વિરાણી છે મિત્રો તેમનું ઉપનામ શું છે તો કે બેફામ ખાસ મિત્રો યાદ રાખજો બરકત અલી વિરાણીનું ઉપનામ શું છે બે બેફામ આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે તમારે બરકત અલી વિરાણીનું ઉપનામ બેફામ છે બીજું જોઈ શકાય છે સુરેશ દલાલ તો સુરેશ દલાલનો મિત્રો જન્મ ક્યાં થયો હતો તો કે થાણાની અંદર થયો હતો થાણા આવેલું છે મુંબઈ ખાતે તો થાણાની અંદરમાં જન્મ થયેલો હતો અને તેમનું ઉપનામ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કિશત વકીલ બરાબર કિશ વકીલ બીજા એક બે છે રથિત છે રથિત અને શાહ આ બધા જ મિત્રો ઉપનામ કોના છે તો આપણા સુરેશ દલાલના છે તો આટલી આટલી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો બરાબર અને જે આપણા સુરેશ દલાલ છે તેની અગત્યની એક બે કૃતિની વાત કરી નાખીએ તો તારીખનું ઘર અને એકાંત એ સૌથી અગત્યની કૃતિ માનવામાં આવે છે કોની આપણા સુરેશ દલાલની હવે આપણે વાત કરીએ આપણા કિશોરલાલ મસરૂવાળાની તો જે કિશોરલાલ મસરૂવાળા છે મિત્રો તેમનું ઉપનામ આપણે વાત કરી ગયા આશ્રમનો ઉલ્લુ અને ઓળખ કેવી રીતે પામ્યા મિત્રો તો કે શેયારથી જે સાહિત્યકાર છે તેમના તરીકે તે ઓળખ પામ્યા છે ખલીલ જીબ્રામનું પુસ્તક મિત્રો ધ પ્રોફેટનું ગુજરાતીમાં ભાષાંતર પણ કોણે કરેલું છે તો કે કિશોરલાલ મશરૂ દ્વારા બરાબર એક ખલીલ દા જીબ્રામનું જે રૂપાંતર છે એક પુસ્તકનું એ પણ આપણા ગૌરીશંકર જોશી દ્વારા કરવામાં આવ્યું છે અને એક પુસ્તક ધ પ્રોફેટ તેનો પણ જે ગુજરાતીમાં અનુવાદ અથવા તો ભાષાંતર છે એ કિશોરલાલ મશરૂ દ્વારા જ કરવામાં આવ્યું છે એમ હવે અગત્યની આપણે કૃતિની વાત કરીએ તો કે બુદ્ધ બુદ્ધ અને મહાવીર સહજાનંદ સ્વામી રામ અને કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત કેળવણીના પાયા કેળવણીના વિવેક કેળવણી વિકાસ જીવન શોધક અને સમૂડી ક્રાંતિ તો તમે જોઈ શકાય છે જે આધ્યાત્મિક કૃતિઓ છે મિત્રો એ આધ્યાત્મિક કૃતિઓ કોના દ્વારા લખવામાં આવે છે તો કે કિશોરલાલ મશરૂવાળા દ્વારા બુદ્ધ અને મહાવીર સહજાનંદ સ્વામી રામ અને કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત આ બધી મિત્રો યાદ રાખજો આગળ વધીએ આપણે ગુજરાતમાં બાળ વિકાસ અથવા તો બાળ શિક્ષણનો પાયો નાખનાર સાહિત્યકારનું નામ જણાવો તો ગુજરાતની બાળ શિક્ષણનો જે પાયો નાખનાર જે આપણા સાહિત્યકાર છે જેનું નામ શું છે મિત્રો તો તેમનું નામ છે ગીજુભાઈ બધેકા તો મિત્રો ગીજુભાઈ બધેકા દ્વારા એ બાળ શિક્ષણનો છે પાયો નાખવામાં આવ્યો છે બરાબર આટલી વસ્તુ યાદ રહેશે બીજી એક વસ્તુ દેખાય છે ગાંધીજી

એટલે કે બધા ઘણા જે તર્ક વિચારી અને એક્ઝામમાં પ્રશ્ન ટીક કરીને આવશે બાર શિક્ષણનો જે પાયો વ્યક્તિ ટીક કરીને આવશે જીણાભાઈ દેસાઈ પરંતુ નહીં જે બાર શિક્ષણનો જે પાયો છે મિત્રો કોના દ્વારા નાખવામાં છે ગીજુભાઈ બધેકા દ્વારા બરાબર અને જીણાભાઈ દેસાઈનું જે ઉપનામ વારંવાર એક્ઝામમાં પૂછાય છે જેનું ઉપનામ છે સ્નેહરશ્મી સ્નેહરશ્મિ કોનું ઉપનામ છે તો કે ઝીણાભાઈ દેસાઈનું ચીખલીની ની અંદર તેમનો જન્મ થયો હતો ચીખલી ક્યાં આવેલું છે તો કે વલસાડની અંદર આવેલું છે આટલી વસ્તુ આપણે યાદ રાખી શકીએ પનઘટ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ આ બધી કૃતિઓ પણ કોના દ્વારા રચવામાં આવેલી છે તો કે જીણાભાઈ દેસાઈ દ્વારા પછી ગાંધીજી દેખાય છે મિત્રો ગાંધીજીએ અમુક અમુક જે વિશેષ જે સામ્યાયિકો છે તેમની જે સ્થાપના કરી હતી જેમ કે નવજીવન પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે નવજીવન સામ્યાયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો કે ગાંધીજી દ્વારા બરાબર તેવી જ રીતે યંગ ઇન્ડિયા હરિજન બંધુ ઇન્ડિયન ઓપિનિયન આ બધા જ મિત્રો જે સામ્યાયિક છે દ્વારા લખવામાં શરૂ કરવામાં આવ્યા હતા ગાંધીજી દ્વારા બરાબર અને ગાંધીજી એ જે અલગ અલગ જે પંક્તિઓ છે તેમની પણ રચના કરી છે જેમ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે બરાબર સત્ય અને અહિંસા મારા ભગવાન છે આ બધી જ વસ્તુ મિત્રો કોના દ્વારા કહેવામાં આવી છે તો કે આવા પરમ પૂજ્ય ગાંધીજી દ્વારા ગાંધીજીનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી આ બધી વસ્તુઓ બધાને ખબર હશે આગળ બધા માહિતી ગીજુભાઈ ગીજુભાઈ બધેગા છે તેનું ઉપનામ મિત્રો ખૂબ જ પ્રખ્યાત છે જેમ કે મુછારીમાં અથવા તો વિનોદી ઘણી વખત એક્ઝામમાં પણ પૂછાયેલું છે કે ગીજુભાઈ બધેગાનું ઉપનામ અથવા તખલું શું છે મુછાડીમાં અથવા તો વિનોદી અને ઓળખ કે પામ્યા મિત્રો તો કે બાળકોના બેલી બરાબર બાળકોના બિલે તરીકે તે ઓળખ પામેલા છે આ બધી વસ્તુ મિત્રો એક્ઝામમાં પૂછાયેલી છે નોટ ડાઉન સારી રીતે કરજો અને તેનું રિવિઝન પણ ખાસ સમયાંતરે કરતા રહેજો ત્યારબાદ કૃતિઓની વાત કરીએ તો ઈશપના પાત્રો જંગલ સમ્રાટ ટાર્જન ઉપર જે કથાઓ લખેલી છે પેટલાટની જે વિરંગ વિરંગનાઓ છે દીવા સ્વપ્ન છે તો આ બધી કૃતિ કોના દ્વારા રચવામાં આવી છે ગીજુભાઈ બધેકા દ્વારા બરાબર અને વિશેષતામાં આપણે વાત ગયા બાળ નાખનાર વ્યક્તિ ગીજુભાઈ આગળ વાત કરીએ સરસ મજાની જે પંક્તિ છે મિત્રો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તો આ જે કાવ્ય પંક્તિ છે મિત્રો એના લેખક કોણ છે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા આ પંક્તિના લેખકનું નામ જણાવો તો મિત્રો આ પંક્તિના લેખક કવિનું નામ છે હરીન્દ્ર ધવે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે અને જેટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે મિત્રો બધા જ કવર કરું છું અને જેટલા આપણે જે જીભે ચડેલી જે પણ પંક્તિઓ છે મિત્રો વારંવાર આપણે સાંભળતા હોય છે નવરાત્રીઓ દરમિયાન ગાતા હોય છે આ બધી જ પંક્તિઓના રચયતા આપણને ખબર હોવી જોઈએ કેમકે આ જ બધા જે પંક્તિઓ છે મિત્રો એક્ઝામમાં પૂછાતી હોય છે તો જે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા તેમના જે પંક્તિના કવિ છે હરીન્દ્ર હવે ગઈકાલના લેક્ચરમાં મેં વાત બોટાદ કર વિશે બોટાદ કરનો જન્મ ક્યાં થયો છે તો કે બોટાદની અંદર એટલા જ માટે તેને બોટાદ કર કહેવામાં આવે છે તો બોટાદ કરની અગત્યની પંક્તિ મિત્રો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ બરાબર જનની જોડ સખી પંક્તિના કવિ કોણ છે કવિ નર્મદ દ્વારા લખેલી છે જય જય ગરવી ગુજરાત તો કવિ નર્મદની છે જય જય ગરવી ગુજરાત બોટાદ કરનની જોડ સખી નહીં જળેરે લોલ અને જે કસુંબી રંગ મિત્રો આપણા ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવી છે તો આ બધી જ કૃતિઓ જે અગત્યની છે એને સાથે સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો મિત્રો જેમ કે વલ્લભ મેવાડો યાદ આવે છે વલ્લભ મેવાડાની અગત્યની પંક્તિ કઈ છે મિત્રો તો કે રંગ તાળી રંગ ટંગ તારી રંગમાં તો એ પણ પંક્તિ આપણા વલ્લભ મેવાડા દ્વારા લખવામાં આવી છે અગત્યની ગંગા શક્તિ ગંગા શક્તિની અગત્યની પંક્તિ યાદ આવે છે કોઈ તો યસ તો કે જે મેરુને ડગે જેના મનનો ડગે તો આ પણ પંક્તિ મિત્રો કોની છે ગંગા સતીની છે તો આવી જ રીતે તમે પ્રેક્ટિસ કરશો મિત્રો જેટલી પંક્તિઓ છે યાદ કરો એટલે કે આવી સરસ જો પ્રેક્ટિસ તમે કરશો તો ક્યારેય પણ કોઈ પણ સાહિત્યકારને તેની પંક્તિઓ ભૂલાશે નહીં આગળ આપણે વાત કરીએ હરીન્દ્ર દવે વિશે તો જે હરિન્દ્ર દવે છે મિત્રો તેમનો જન્મ થાય છે મિત્રો ખંભારા જે કચ્છ જિલ્લાની અંદર આવેલું છે અને જેની અગત્યની આપણે કૃતિ વાત કરીએ તો અગત્યની કૃતિઓ કઈ કઈ છે મિત્રો તો કે સૂર્યોપનિષદ અર્પણ આ બધી જ જે કૃતિઓ છે મિત્રો દ્વારા રચવામાં આવેલી છે હરીન્દ્ર દવે દ્વારા ગાંધીજીની કાવડ બરાબર રંગ લાલ લોહીનો રંગ લાલ આ બધી જ પંક્તિ મિત્રો આપણા હરીન્દ્ર દવેની છે અને સૌથી અગત્યની પંક્તિ મિત્રો પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા બીજી છે જાણે મોસમનો પહેલો વરસાદ જીલ્યો રામ જાણે મોસમનો પહેલો વરસાદ જીવ્યો રામ પણ કોની છે તો કે આપણા હરીન્દ્ર દવેની છે ત્યારબાદ તેમની વિશેષતાઓની વાત કરી લઈએ સાથે સાથે તો કે જન્મભૂમિ અને પ્રવાસી દૈનિકોના તંત્રી તેમના કાવ્યોના પુસ્તક હયાતીને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પણ મળેલો છે આ બધી વસ્તુ યાદ નહીં રાખો તો ચાલશે યાદ કેટલી રાખવાની છે અગત્યની પંક્તિ

તો જેટલા પણ મિત્રો તમને સાહિત્યકારના તખલ્લુસ યાદ આવતા હોય તો મનમાં યાદ કરવા જ મંડો કેમ કે અહીં જોઈ શકાય છે અવળ વાણિયા કોનો સાહિત્યકારનો તખલ્લુસ છે આપણા તો કે આપણા છે જ્યોતિન્દ્ર દવેનું જ્યોતિન્દ્ર દવેનું તખલ્લુસ છે અવળ વાણિયા હવે આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી ગયા હતા બકુલ ત્રિપાઠી બકુલ બકુલ ત્રિપાઠીનું ઉપનામ શું છે તો કે ઠોઠ નિશાળીઓ યાદ આવે છે ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે બકુલ ત્રિપાઠી છે મણિશંકર રતનજી કાંત બરાબર રતનજી અહીંયા ઉમાશંકર જોશી ઉમાશંકર જોશીનું ઉપનામ વાસુકી ખૂબ જ પરીક્ષા માટે ઉપયોગી અને ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પણ છે વાસુકી અને શ્રવણ આ શ્રવણ તમે કે નહીં સાંભળેલું હોય બરાબર શ્રવણ પણ કોનું ઉપનામ છે તો કે આપણા ઉમાશંકર જોશીનું જ છે હવે બીજા બે ત્રણ તમને હું ઉપનામ તમને ખાસ જણાવી દઉં જે પરીક્ષાલક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને પણ જો કોઈ ઉપનામ અગત્યના યાદ આવતા હોય તો મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેમ કે આપણે પ્રેક્ટિસ કરી ગયા ઝીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ બરાબર ત્રિભુવનદાસ લુહાર સુંદરમ અથવા તો કોયા ભગત બરાબર બીજી અગત્યની આપણે વાત કરીએ દઈએ સાથે સાથે કનૈયાલાલ મુનશી ઘનશ્યામ પછી સુરેશ દલાલ તો આપણે હમણાં વાત કરી કિરાત વકીલ ચીનુ મોદીનું ઉપનામ શું છે તો ઈશાદ છે આપણા અગત્યના જે તારક મહેતા સિરિયલ આવે છે તારક મહેતાનું ઉપનામ શું છે મિત્રો તો કે ઇન્દુ છે શું છે ઉપનામ તો કે ઇન્દુ છે બરાબર પછી બરકત અલી વિરાણીની આપણે વાત કરી કે આ બેફામ ઉપનામ છે લાભ શંકર ઠાકર પુનર્વસુ તો આવી રીતે જેટલાના તમને ઉપનામ યાદ આવતા હોય બધા જ ઉપનામને યાદ રાખવાની પ્રેક્ટિસ કરતા જાઓ મિત્રો ક્યારેય પણ એક્ઝામમાં આવશે તો ભૂલાશે નહીં એ મારી ગેરંટી છે તો આપણે હવે વાત કરીએ આપણા જ્યોતિન્દ્ર દ્રવ્ય માહિતી લઈ લઈએ જેમ કે જ્યોતિન્દ્ર છે મિત્રો તેમનો જન્મ પણ ક્યાં થયો છે તો કે સુરતની અંદર સુરતમાં જન્મ થયેલા એવા પાંચ વ્યક્તિઓના મને નામ કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો કેમ કે આપણે ઘણી વખત પ્રેક્ટિસ કરી ગયા છીએ કેટલા પણ જે સાહિત્યકાર છે મિત્રો તમને યાદ આવતા હોય અથવા તો તમે જોઈને આપણા પ્રીવિયસ લેક્ચરને

ત્રીજું શોખ નોંધપોથી હાસ્ય તરંગ ખોટી બે આની આ બધા જ મિત્રો જે અગત્યની કૃતિઓ છે યોગ પ્રયોગ રોતીની રોટલી તામતી બધી મિત્રો કૃતિઓ યાદ રાખવાનો પ્રેક્ટિસ કરજો બરાબર અને તેની વિશેષતાની આપણે વાત કરીએ તો ઓળખ કેવી રીતે પામ્યા તો કે વિધ્વતા અથવા તો જે હાસ્યનો વિડીયો છે મિત્રો તેના દ્વારા ઉપોતની ઓળખ થાય છે રણજીત રમ સુવર્ણચંદ્ર બરાબર

સૌપ્રથમ પ્રથમ આપવામાં આવ્યો ઝવેરચંદ મેઘાણીને અને ઓગણીસો ને છાસઠની અંદરમાં શરૂઆતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ પદે પણ તે નિમણૂક થઈ ચૂકેલા છે તો મિત્રો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો આ જેટલા પણ મેં સાહિત્યકાર અને તેમની અગત્યની કૃતિઓ પંક્તિઓ અને તખલુસની વાત કરી છે એ ભૂલતાની બરાબર જે રીતે તમને હું પ્રેક્ટિસ કરવાનું કહું છું એ જ રીતે પ્રેક્ટિસ કરશું અને આ જ મિત્રો રસ્તો છે મિત્રો કોઈ પણ સાહિત્યકારને યાદ રાખવાની બરાબર હવે આપણા જે પાંચ પ્રશ્ન જે શરૂઆતમાં પૂછેલા હતા તેના આપણે આન્સર જોઈ લઈએ અને તમારે નોટડાઉન કરવાના છે કે કેટલા ક્વેશ્ચન્સના આન્સર તમારા સાચા પડે છે તમારો સ્કોર શું થાય છે કમેન્ટમાં મને લખવાનો છે તો તમે જોઈ શકાય છે સાત પગલા આકાશમાં જે નવલકથા છે આ નવલકથાના લેખિકા છે મિત્રો આપણા કુંદનિકા કાપડિયા જેનું હાલમાં જ તેનું નિધન થયેલું છે આઈ થિંક આપણે જોઈ શકાય એપ્રિલ બે હજાર વીસમાં તેમનું નિધન થયેલું હતું આપણા ન્યૂઝ પેપરની અંદરમાં ઘણું એ ચર્ચામાં રહેલું હતું બરાબર સાત પગલાં આકાશમાં એક સિરિયલ પણ દૂરદર્શનની અંદર આવતી હતી તો એક અગત્યનો પ્રશ્ન બની શકે છે કરંટ અફેર્સ પ્લસ ગુજરાતી સાહિત્યમાંથી ત્યારબાદ છે કાશ્મીરનો પ્રવાસ એ ના લેખક કોણ છે તો કે કલાપી બરાબર સુસિંહજી તખ્ત ગોહિલ બરાબર ક્યાં જન્મ થયો હતો તેમનો તો કે લાઠીમાં જન્મ થયો હતો યાદ કરો મિત્રો

અમૃતા મળ્યો છે અને જે ઉપરવાસ છે મિત્રો ઉપરવાસ માટે તેને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળેલો છે કરેક્શન ખાસ કરજો અમૃતા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે ત્યારબાદ છે માન ચતુર અને ધર્મલક્ષ્મી એ કઈ નવલકથાનું નામ છે તો જે નવલકથાના જે પાત્ર અથવા નામ છે મિત્રો એ છે સરસ્વતી ચંદ્ર હવે તમારે એ યાદ કરવાનું છે કે સરસ્વતી ચંદ્ર કોની કૃતિ છે તો સરસ્વતી ચંદ્ર કોની કૃતિ છે મિત્રો તો કે આપણા ગોવર્ધન ત્રિપાઠીની છે ગોવર્ધન ત્રિપાઠીની અગત્યની કૃતિ સરસ્વતી ચંદ્ર તેના અગત્યના પાત્ર માન ચતુર અને ધર્મ લક્ષ્મી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો તો આવા પ્રશ્ન જ એક્ઝામમાં પૂછાય છે ગોવર્ધન ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો નડિયાદમાં બરાબર અને જે આપણા કવિ નાનાલાલ છે તેને જગત સાક્ષર તરીકે ઓળખાવ્યા છે તો આવી બધી વસ્તુ સાથે સાથે યાદ રાખતા જાઉં અને આજે આપણો લાસ્ટ પ્રશ્નની વાત કરીએ યા હોમ કરીને પડો ફતે છે આગે આ પંક્તિના લેખક આપણા છે કવિ નર્મદ અને બીજી જય જય ગરવી ગુજરાત તો એ પણ બે પંક્તિ ખાસ યાદ રાખવાની છે કવિ નર્મદની તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે આ આ આજના આપણા દસથી અગિયાર લેક્ચરની તમારા ટોટલ આપણે એટી ફાઈવ પ્લસ છે મિત્રો સાહિત્યકારોને કવર કરી નાખ્યા અને જેટલી બને એટલી પ્રેક્ટિસ કરશો મિત્રો પરીક્ષામાં ક્યારેય પણ પ્રોબ્લેમ નહીં થાય અને આપણા જે વિડીયોઝ લેક્ચર છે મિત્રો તો તમને પસંદ આવતી હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ ઘરે બેસીને અત્યારે સારી રીતે પ્રેક્ટિસ કરી શક્યા કેમ કે હવે દિવસ જાય છે મિત્રો લો જે કોરોના મહામારીની જે અસર છે એ ધીમે ધીમે ઓછી મંદ પડતી જાય છે એટલે આપણે આશા રાખી શકીએ છીએ કે આવનારા ટૂંક સમયની અંદરમાં જે ભરતી પ્રક્રિયા છે મિત્રો એ બધી જ જે બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે પછી આપણી પાસે ટાઈમ નહીં વધે તો બેટર છે કે અત્યારથી આપણે થોડી 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 પ્રેક્ટિસ કરતા જાય થોડી થોડી પ્રેક આપણે રીડિંગ કરતા જાય તો એક્ઝામ જ્યારે પણ આવે ત્યારે આપણે રેડી હોય બરાબર તો દરેક દરેક વસ્તુ મેં તો નોટ ડાઉન કરતા જશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો કાઇસ હેવ અગ્રેટ ડે હેવ અ નાઇસ ડે ટેક કેર ઓફ યુર સેલ્ફ